નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં આજે આપણે પાઠ બે રેસનો ઘોડો આપણે ભણીશું રેસનો ઘોડો એટલે કદાચ તમે જોયું હશે કે રેસ લગાવવા માટે ઘોડાઓને દોડાવવામાં આવે છે બરાબર એના ઉપર ઇનામ રાખવામાં આવે છે જે પહેલો આવે બીજો આવે એ જ રીતના અહીંયા આપણા જે એજ્યુકેશન છે ભણતર છે એમાં પણ એવી જ હાલત છે આપણે ઘણી વખત જોતા હોય છે કે મા બાપ કહેતા હોય છે જો પહેલાંનો છોકરો પહેલો નંબર લાવ્યો પહેલાંનો છોકરો બીજો નંબર લાવ્યો પેલો અમેરિકા ગયો પેલો આફ્રિકા ગયો એ રીતની વાતો કરતા હોય છે બરાબર તો એની જ અહીંયા એક વાત કરવામાં આવી છે રેસના ઘોડામાં બરાબર તો આજે ઘોડદોડ રેસની જેમ શિક્ષણમાં પણ દોડ જામી છે અનેક ડિગ્રી મેળવવી સ્પર્ધામાં ચંદ્રક લાવવા કમ્પ્યુટર ક્લાસમાં જવું ઊંચા માર્ક્સ મેળવી પ્રથમ નંબર લાવવો કોચિંગ ક્લાસ ભરવા ટીવી કે વર્તમાનપત્રમાં મુલાકાત આપવી અને ફોટો આપવા વગેરેમાં મા બાપને રચા પચા રાખે છે આથી બાળક આવા શિક્ષણના તેમજ મા બાપની અંગત અપેક્ષાના ભાર નીચે દબાઈ જાય છે આ નવલિકામાં સૌરભ અને અંકિતાના બે બાળકોની પણ એવી જ સ્થિતિ લેખિકાએ સ્પષ્ટ કરી છે અહીંયા દર્શાવી છે મા બાપના સતત દબાણ અને આગ્રહને કારણે બાળકોનો વિકાસ થતો નથી એનું બાળપણ છીનવાઈ જાય છે પરંતુ મા બાપ એની પરવા કરતા નથી ને એની સામે લેખિકાએ અહીંયા લાલબત્તી ધરી છે અંકિતની મા આ બાબતે જુદી છે તે અન્ય મા બાપ માટે એક મિશાલ છે આજના શિક્ષણે બાળકને રેશનો ઘોડો બનાવી દીધો છે ત્યારે આ નવલિકા જીવન મૂલ્યની રેખેવા રખેવાળી સંદર્ભે સુંદર બોધ આપણને આપી જાય છે રેશનો ઘોડો એના આ એક નવલિકા છે એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે અને એના લેખિકા છે વર્ષા અડાદલા એમનો જન્મ દસ ચાર ઓગણીસો ને ચાલીસમાં થયો હતો વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો તેમણે ગુજરાત તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું રંગભૂમિ સાથે પણ તેઓ સંકળાયેલા હતા ઘાટ છૂટ્યાની વેળા અણસાર ખરી પડેલો ટંકો રેતપંખી મારે પણ એક ઘર હોય ક્રોસ રોડ એમની નોંધપાત્ર નવલકથાઓ છે એ સાંજને ઉંમર વર્ષાડાલાદની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે તો શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે શિક્ષણમાંથી કંઈક શીખવાનું હોય આપણને મજા આવે એવું હોવું જોઈએ બાળકને સારો માણસ બનાવવાનો છે વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે કોમ્પિટિશન વધી ગઈ છે પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે આપણે જોતા હોઈએ છીએ ઘણા બાળકો ચોવીસ કલાક બસ ચોપડી હાથમાં લઈને વાંચ્યા જ કરતા હોય છે વાંચ્યા જ કરતા હોય છે બરાબર છે એટલે એમને બહાર રમવાનું બરાબર છે એમનું બાળ પણ આખું છીનવાઈ જતું હોય છે એ બાબતને લાલબત્તી ધરતી આવર્તા છે બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આકૃતિમાંથી કૃતિમાંથી આપણને મળે છે ગડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે ડૉક્ટર બનીને પરદેશ જનારા છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે એવા આ મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે તો આપણે પાઠની શરૂઆત કરીએ અહીંયા વિનુકાકા છે બરાબર છે એ વિનુકાકા વાત વાતમાં હંમેશા કહેતા કે નીચું નિશાન ઊંચું રાખવું જોઈએ અંકિત પ્લાસ્ટિકની લાંબી ઘન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો અંકલ આટલું ઊંચું ચાલ બદમાશ ક્યાંયનો વિનુકાકા શું કહેતા કે ચાલ બદમાશ ક્યાંયનો વિનુકાકા ઘન લઈ લેતા પછી નાનકડા અંકિતના બાજુમાં બેસાડીને સમજાવતા બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે હરીફાવોમાં ચંદ્રક લાવે ટીવી અખબારમાં ઇન્ટ્યુરીને ફોટા આવે બસ તબ ક્યા બાત હે એટલે કે મજા આવી જાય જો આવું બધું થાય તો અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો મને એટલે કે અહીંયા લેખિકા એમને લેખિકાને અને એમના પતિ છે સંજય એમને સંતોષ થતો અંકિતની સલાહ શીખામણ આપવાની અમારે જરૂર ન રહે કારણ કે જે હોય એ બધું વિનુકાકા સમજાવી દેતાને ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે જ્યારે વિનુકાકા અંકિત અને તેમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે માડે ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે એટલે બાળક લલચાઈ જાય અને એમની વાત માને બંનેની ઉંમરમાં જાજો ફરક નહોતો સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે પછી ટીવી પર નેશનલ જીયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે એટલે કે એ ટીવી પણ ચાલુ કરાવતા પરંતુ ટીવી પર કહ્યું તો નેશનલ જીયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ તેઓ ચલાવતા કે એમાંથી છોકરાઓને કંઈક શીખવા મળે મંજુકાકી ઘણીવાર કંટાળી જતા મંજુકાકી એટલે કે સૌરભની માતા છે તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે રમવા જવા દો ને એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભણવા દો બાળક છે શું કહેતા મંજુ કાકી કે તમે તો છોકરાઓને જેલમાં જ પૂર્યા હોય એવું લાગી રહ્યું છે એમને થોડી વાર રમવા દો એમના એમની ઉંમરના જે છોકરાઓ છે એમની સાથે હળવા મળવા દો સામાન્ય છોકરાઓ સાથે રમીને એની શી પ્રાપ્તિ થવાની છે વિનુકાકા શું કહે છે કે સામાન્ય છોકરાઓની જોડે રમે તો એને શું મળવાનું છે નિર્ભેડ નિર્દોષ આનંદની શું કહે છે નિર્ભેડ એટલે કે ભેળશેળ વગરનો નિર્દોષ આનંદની જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને કાકા શું કે જો ને એના ચહેરા ઉપર આનંદ જ છે ને કપાળ તમારું એ તો એ આનંદ આઈસ્ક્રીમનો છે તમે જે આઈસ્ક્રીમ લાલ લાલ ચાપી છે એનો આનંદ છે ચોવીસ કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશરી થઈ જવાનો છે શું કહે છે મંજુ કાકી કે તમે ચોવીસ કલાક એની સાથે બેસી રહશો ચોંકી કર્યા કરશો તો શું છોકરો ભણેશરી થઈ જવાનો છે મંજુ મૂર્તિને કંડારવી પડે છે કંડારવી પડે છે એટલે કે બનાવવી પડે છે દુનિયા તે જ ગતિથી દોડી રહે છે તીવ્ર હરિભાઈ છે બધા ક્ષેત્રમાં બધા જ ક્ષેત્રોની અંદર કોમ્પિટિશન પુષ્કળ છે તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ શું કહે છે કાકા કે લક્ષ્યાંક ઉપર આપણે જે મંજિલ છે ત્યાં સુધી પહોંચવું હોય તો એના ઘોડાને દોડાવવો જ પડશે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતો નથી અને જે હારી ગયેલો ઘોડો હોય એનો કોઈ ભાવ પૂછતો નથી હે ભગવાન તમારા ભેજામાં ક્યાં સુધી આવું ભૂસું ભરાયું છે ક્યાંથી આ ભૂસું ભરાયું છે શું કે છે મંજુકાકી કે તમારા ભેજામાં આવું ક્યાંથી પૂછું ભરાય છે ગયા મહિને એસએસસીનું પરિણામ આવ્યું ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં ગયા મહિને એસએસસીનું જે રિઝલ્ટ આવ્યું તો એમાં ઝૂંપડપટ્ટીમાં એક સામાન્ય માણસનો છોકરો એ પહેલો આવે તો કે નહીં તારી સાથે માથાકૂટ નકામી છે શું કે છે વિનુ કાકા કે તારી સાથે માથાકૂટ કરવી નકામી છે આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે મંજુ કાકી વિફર્યા એટલે કળાયા અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી દે પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે શું કે છે મંજુ કાકી કે સૌરભ તું તારા પપ્પાને ના પાડી દે કે હું કોમ્પ્યુટર ક્લાસ નહીં જાઉં જોઉં છું તને કે જબરજસ્તી કઈ રીતના એ લઈ જાય છે સૌરભે તરત કહી દીધું ના મમ્મી મારે કોમ્પ્યુટર શીખવું જ છે પછી ક્લાસમાં મારો વટ પડી જશે તો સૌરભ પણ એમ જ કહે છે કે ના મારે તો કોમ્પ્યુટર શીખવું જ છે ક્લાસમાં મારો વટ પડી જશે મંજુકાકીએ બે હાથ જોડ્યા હે માતાજી બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજે સારી બુદ્ધિ આપજે એમ કહે છે મંજુકાકી એ સાંજે વિનુકાકા ઘેર આવ્યા આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિત નહીં ઘણી વાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી ઉપર નીચે જ રહેતા હતા એટલે અવરઅવર આવતા જતા રહેતા અને સૌરભની સાથે તેઓ જે લેખિકા છે એમના છોકરાને પણ ભણાવતા હતા એટલે એમના આવવાની કોઈ નવાઈ નહોતી પણ આજે તો એક ખાસ આવ્યા હતા એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે કંક અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરાવો એમનો આગ્રહ એવો હતો કે સૌરભને હું કોમ્પ્યુટર ક્લાસમાં મૂકું છું તેની સાથે તમારા છોકરાને પણ મૂકી દો હું અને સંજય ખુશ થયા લેખિકા અને સંજય એટલે કે એમના પતિ એ બંને ખુશ થઈ ગયા વિચાર સરસ હતો એટલે કે સારો હતો જોકે ફી ઘણી વધારે લાગી કોમ્પ્યુટર ક્લાસની ફી થોડીક વધારે લાગી પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો એટલે કે સૌરભની સાથે સાથે એમણે અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરી દીધો અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક આ રીતના કોમ્પ્યુટર ક્લાસમાં જવાનો હતો અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક જો કે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભૂલું બરું ક્યાંથી સમજી શકે અંકિત નારાજ હતો કે આખો દિવસ ભણવાનું 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 જ પરંતુ એ નાનો છોકરો છે એ પોતાનું સારું કે ખરાબ કઈ રીતના સમજી શકે ઘરથી નજીકના બાલમંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી ઘરની બાજુમાં જ એક બાલમંદિરની બાલમંદિરમાં જે ગરીબ બસ્તીના બાળકો છે એમને લેખિકા ભણાવતા હતા એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો કારણ કે છોકરાઓ ગરીબ હતા એટલે ત્યાંનો કોઈ પૈસો એક પણ આવવાનો નહોતો હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી એટલે ખૂબ ખુશીથી એ ગરીબ બાળકોને ભણાવતા હતા એ બાળક પણ મારી સાથે હળી સાથે હળી ગયા હતા એટલે કે મળી ગયા હતા તોય ભારે હૃદય મેં એ કામ છોડી દીધું કારણ કે હવે કોમ્પ્યુટર ક્લાસ માટે ફી ભરવાની છે છોકરાની એટલા માટે અને ત્યાંથી કોઈ આવક થતી નહોતી એટલા માટે એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી અંકિતની ફી માટે ટ્યુશન પણ એમણે શરૂ કર્યા હું ને સંજય ઘણીવાર હું સંજયને ઘણીવાર કહેતી આપણે કેટલા નસીબદાર છીએ કે કાકા આપણે પાડોશી છે સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે સૌરભની સાથે સાથે આપણા અંકિતનું પણ ઘડતર થઈ રહ્યું છે શેનું ઘડતર નીડાબહેન એક દિવસ મંજુ કાકી રીતસર મારી પર હલ્લો કર્યો આવી રીતના વાતચીત ચાલતી હતી ત્યારે મંજુ કાકી આવી ગયા અને કીધું કે શેનું ઘડતર એ ટાંકડા ટીચી ટીચીને બિચારા જીવને શી પીડા થાય છે એ તમને નથી દેખાતી ટાંચણાં એટલે કે પુસ્તકો વાંચી વાંચીને એ લોકોને કેટલું દુઃખ થાય છે એ તમને નથી દેખાતું જો મંજુબેન આપણે મધ્યમ વર્ગના માણસ તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ શું કે છે લેખિકા કે મંજુબેન આપણે મધ્યમ વર્ગ મિડલ ક્લાસના માણસો છે કોઈ આપણી પાસે કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી કોઈ ફેક્ટરીઓ નથી કે દીકરાને ત્યાં કેબિનમાં જઈને બેસાડી દઈએ અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે મંજુભાઈની આંખ ભીની થઈ ગઈ રડવા લાગ્યા તમારી વાત હું સમજ હું નથી સમજતી હું મા છું દુશ્મન તો નથી ને તમારી વાત હું નથી સમજતી શું એવું માનો છો તમે હું પણ મા છું એની દુશ્મન નથી તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું એ બાપ દીકરાને જાણે અલગ દુનિયા છે હું માત્ર ઉંમરે ઊભી છું એટલે કે બાપ દીકરો આખો દિવસ ભણવાનું ભણવાની જ વાતો કરતા હોય અને હું એકલી પડી ગઈ છું મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે કે મારો દીકરો છે એને રેસના ઘોડાની જેમ તેઓ દોડાવી રહ્યા છે ને તમારા માટે ખૂબ લાગણી છે લેખિકા કહે છે કે કાકાને તમારા માટે ખૂબ લાગણી છે નહીં જાણતો હોય પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે એ મને નથી ખબર પરંતુ કોણ જાણે કેમ મને ઊંડે ઊંડે ખોટું લાગી રહ્યું છે અરે નાના મંજુકાકી થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે શું કહે છે કે ના એવું નથી થોડા સમયમાં બધું વ્યવસ્થિત થઈ જશે તમારામાં મોમાં ઘી સાકર લ્યો મંજુ મંજુકાકી કહે છે કે તમારા મોડામાં ઘી સાકર એમ કહીને તે ત્યાંથી ચાલ્યા જાય છે હવે બીજો વિડીયો મોકલાવીશ એમાં આગળનો પાઠ આપણે ભણીશું